નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે મળવા જઈ રહ્યા છે ગર્લ્સ પોલિટેકનિક કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ તો હમણાં જ કહી શકાય, પહેલાં તો નહોતા પણ આજે જ તેઓ રિટાયર્ડ થયા છે અને 31 ઓગસ્ટે તેઓ રિટાયર્ડ થયા છે એટલે હમણાં જ કહી શકાય. તો આપણે મળવા જઈ રહ્યા છીએ જે.વી.સાગરજી. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જે જાણવા મળ્યું છે કે આપ રિટાયર્ડ થયા છો, તો આપ કેવી લાગણી અનુભવો છો? આમ તો હું લગભગ 3.5 વર્ષથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું અને આ 31 ઓક્ટોબરે હું રિટાયર્ડ થયો છું. અને ખરેખર મારો સ્વભાવ એ પ્રવૃત્તિમાં રહેવાનો જ હતો, એટલે હું જ્યાં સુધી અહીંયા પ્રિન્સિપાલ તરીકે તાજ માર્યો ત્યાં સુધી ખૂબ પ્રવૃત્તિમય રહેતો. અને હવે આ રિટાયરમેન્ટ આવ્યા પછી જે 2-3 દિવસથી બહુ રિલેક્સેશન અનુભવું છું, એકદમ રિલેક્સેશન અનુભવું છું. કારણ કે લગભગ મારા જે અહીંયા જે કંઈ કોલેજમાં રોજેરોજના પ્રોબ્લેમ્સ જે આવતા હોય, રૂટિંગ પ્રોબ્લેમ્સ ને એ બધું હોય તો એ સોલ્વ કરવું પડતું હોય છે. અને ઉપરાંત ગવર્મેન્ટમાંથી પણ જે કંઈ સૂચનાઓ આવતી હોય છે એ સૂચનાઓને ફોલોઅપ કરી અને ત્યાં માહિતીઓ બધી મોકલવાની અને એ ઘણું એક્ટિવનેસ માંગેલી એવું કામ છે. એમાંથી હું તદ્દન હવે હળવો થઈ ગયો છું અને એકદમ રિલેક્સ થઈ ગયો છું. પણ આ આમ રિલેક્સેશન મને બહુ પસંદ નથી, એટલે એ હમણાં થોડી મને મુશ્કેલી તો થોડી લાગશે. એકદમ રિલેક્સ એટલી એકદમ એક્ટિવનેસમાંથી એકદમ રિલેક્સ થવું એટલે થોડું એનું પેલું એ રિએક્શન તો આવે જ. કોઈ પણ વ્યક્તિ જ્યારે ફૂલ ડે વર્કિંગ કરતું હોય અને અચાનક જ્યારે આવું રિટાયરમેન્ટના ન્યૂઝ આવી જાય કે સમાચાર મળી જાય ત્યારે એક અલગ અલગ પ્રકારનું ફિલિંગ આવતું હોય છે. પહેલાં તો આપણને થોડા દિવસ એવું લાગતું હોય કે આપણે હશ રિલેક્સ થઈ ગયા છે, પણ એવું હોતું નથી. કારણ કે રિલેક્સ તમે થશો 2-3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, વધુમાં વધુ 10 દિવસ તમને એવું લાગશે કે ચલો હું નિરાંતે હવે શ્વાસ લઈ શકું છું અને કામમાં બોજામાંથી એકદમ હળવો થઈ ગયો છું એવું ફીલ થાય. પણ પછી ક્યારેક એમ લાગે કે નહીં, આ બધી પ્રવૃત્તિ આપણે ચાલુ રાખવી જોઈએ. કારણ કે પ્રવૃત્તિમાં જો કોઈ માણસ રહેતો હોય ને તો એને એની ઉંમરનો પણ ખ્યાલ નથી હોતો, ઉંમર પણ એને એની લાગતી નથી. અને લોકોની વચ્ચે તમે જ્યારે રહેતા હોવ છો ત્યારે એક અલગ પ્રકારનો જ અનુભવ તમે ફીલ કરતા હોવ છો. તો સાહેબ આપને ખૂબ ખૂબ અભિનંદન, રિટાયર્ડ થયા છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને નવી કઈ સારી પ્રવૃત્તિમાં આપ જાઓ એવી શુભેચ્છા આપું છું. હું આ ગર્લ્સ પોલિટેકનિક જે કોલેજ છે એમાં 3.5 વર્ષથી અહીંયા એઝ અ પ્રિન્સિપાલ રહી ચૂક્યા છો, તો જે વિદ્યાર્થીઓ સાથેનો આપનો જે ટ્યુનિંગ હતું એ કેવું રહ્યું અને વિદ્યાર્થીઓનો પ્રેમ આપનો કેવો છે તમારી પ્રત્યે? પહેલા તો બેન આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં જે આ 3.5 વર્ષ દરમિયાન આમ તો આ ગર્લ્સ પોલિટેકનિકમાં બધી છોકરીઓ જ ભણવા આવે છે, તમામ છોકરીઓ જાણે મારી દીકરી હોય એવી જ હું લાગણી અનુભવતો હતો. તેમજ મારી આ દીકરીઓને કોઈ તકલીફ ના પડે એ માટે હું સતત પ્રયત્નશીલ પણ રહેતો હતો. અને મેં ખાસ કરીને મોબાઈલ ઉપર બહુ એ રિસ્ટ્રિક્શન રાખ્યા હતા, છોકરીઓ જે મોબાઈલનો ઉપયોગ કરે, હા ભણવા માટે જો મોબાઈલનો ઉપયોગ કરતી હોય તો વાંધો નથી, પરંતુ જો બીજા કોઈ હેતુ માટે ઉપયોગ કરે એના માટે ખૂબ રિસ્ટ્રિક્શન રાખતા હતા. અને એ મેં ખૂબ મર્યાદિત કરાવ્યું હતું. અને કારણ કે એમાં હવેના જે અત્યારના જે આપણે જોઈએ છીએ બધા સમાજમાં જે બધા નવા આ બધા જે સાયબર ક્રાઇમ ને બધું જે આવ્યું છે, તો એને કારણે શું છે કે એ મોબાઈલનો મિસયુઝ થવાના ખૂબ ચાન્સીસ રહે. એટલે મેં આ મારી દીકરીઓ કે જે હજી કુમળી વયની છે તેઓ મેચ્યોર નથી, એટલા માટે એ લોકોને કોઈ છેતરી જાય, એ લોકોને કોઈ ફસાવી જાય એ હું ઈચ્છતો હતો નહીં ક્યારેય પણ. અને મને એ વસ્તુ તો જરાય પસંદ નહોતી. અને જો હું એ બાબતમાં ઘણો કડક પણ રહ્યો છું, પણ ખરેખર
છોકરીઓ તરફથી પણ મને ખૂબ અપાર લાગણી અને પ્રેમ મળ્યા છે. અને હું જ્યારે જ્યારે પણ લેક્ચર લેવા જાઉં કે પ્રેક્ટિકલ સ્ટુડન્ટને સમજાવું ત્યારે પણ છોકરીઓ સાથે જાણે એ મારી દીકરીઓને જ હું સમજાવતો એવી જ મેં એ જ પ્રકારે મેં લાગણી અનુભવતો અને એ જ રીતે હું એ લોકો સાથે આખું ડીલિંગ કરતો. ખૂબ જ સરસ સાગર સાહેબ. હું આપણે એક દીકરીઓની જ્યારે આપણે વાત કરીએ છીએ તો દીકરીઓ કહેવાય છે કે દીકરીને જ્યારે આપણે ઘરમાં રાખીએ યા તો બહાર ભણવા મોકલીએ, પણ અત્યારનું જે જનરેશન છે એના કારણે આપણે સુરતમાં જ હમણાં જોઈ રહ્યા છીએ કે ઘણી બધી દીકરીઓ સાથે ખૂબ ખોટા કૃત્યો થઈ રહ્યા છે. તો એ બાબતે આપની કોલેજની અંદર આ દીકરીઓની કોલેજ છે એટલે હું આપણે પૂછી રહી છું કે એવા કોઈ ટ્રેનિંગના સેશન્સ કે એવું કંઈ ચાલે છે કે જેથી કરીને દીકરીઓ સલામત રહે? અમારી આ કોલેજમાં અમે એ દીકરીઓને ક્યારેય પણ કોઈ પણ જાતની આવી મુશ્કેલી આવે તો જે સરકારશ્રી તરફથી જે આપણે વેબસાઇટ તેમજ પોલીસ દ્વારા પણ કાર્યક્રમો કરવામાં આવેલા હતા અને સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવું એ માટે કરાટેના એવા ટ્રેનિંગ પણ અમે આપવામાં આવેલી હતી. અહીંયા NSS અને NCCની પ્રવૃત્તિ થકી પણ અમે અહીંયા છોકરીઓ કેવી રીતે આવા કોઈ પણ તત્વોને મહાત કરી શકે એ માટેના પણ અમે એ લોકોને સમજાવતા શીખવતા અને સેલ્ફ ડિફેન્સ માટે અમે છોકરીઓને ખૂબ સારી રીતે તૈયાર કરતા હતા. એમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ અમને સાથ મળેલો હતો. તો આવા જે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો છે તે વારંવાર જો આ શાળામાં થતા રહે તો વધારે સારું, દીકરીઓને જ્ઞાન પણ મળી રહે અને જે હાલમાં જે બની રહ્યું છે બધામાંથી તેઓને મુક્તિ મળી શકે છે. તો બિલકુલ જ હું આશા રાખીશ કે આવા આવા કાર્યક્રમો કરતા રહેજો અને દીકરીઓ સહી સલામત રહે એવી આપણે બિલકુલ જ આશા રાખીશું. લાસ્ટ ક્વેશ્ચન મારું એ છે કે આ જે ગર્લ્સ પોલિટેકનિક કોલેજ છે એની અંદર બીજી એવી ખાસ પ્રવૃત્તિઓ કઈ કઈ થાય છે દીકરીઓ માટે તે આપ જણાવો. અમારી પહેલી વસ્તુ તો એ કે અમારી આ સંસ્થામાં ક્યારેય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. એનું કારણ છે કે અમારા તરફથી થોડું એ છોકરીઓને અમે સારી રીતે સમજાવીએ છીએ તેમજ અમે આ જે બધા સેલ્ફ ડિફેન્સના અને જે એવા બધા કાર્યક્રમો અમે કરવામાં આવતા હતા કરતા હતા તો એને કારણે પણ છોકરીઓમાં પણ એ પોતાનામાં પણ સ્વજાગૃતિ ઘણી આવેલી. બીજી વસ્તુ એ કે અમારે ત્યાં અહીંયા ઘણી જ અમે બીજી એક્સ્ટ્રા એક્ટિવિટી કરાવીએ છીએ જેમાં NSS NCC ત્યાર પછી અમારે ફિનિશિંગ સ્કૂલના કાર્યક્રમો થેલેસેમિયાના બ્લડ ટેસ્ટ છે તેમજ એ સિવાય પણ પ્રોજેક્ટ ફેર વર્ષમાં એક વખત અમે અહીંયા પ્રોજેક્ટ ફેર પણ ગોઠવીએ જેથી વિદ્યાર્થીઓ જે સારામાં સારા ઇનોવેશન કરે એમને એક સારામાં સારી તક ઊભી થાય એ માટે પણ અમે ખૂબ પ્રયત્ન કરતા અને એમાં અમારા SGPC છે એ અમારા ખૂબ સહભાગી થયેલા. જેથી આ સિવાય પણ અમારે જે એકેડેમિક પ્રવૃત્તિ તો અમે એટલી બધી કરતા કે જેથી સ્ટુડન્ટ છે એનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારે જરૂરી હતું અને આ રીતે અમે દરેકે દરેક પ્રવૃત્તિ એ અહીંયા એનો ઇન્વોલ્વ કરી નાખેલી. ત્યાર પછી ટ્રેનિંગ પ્લેસમેન્ટ અહીંયા અમે એ કરીએ એટલે ટ્રેનિંગ પ્લેસમેન્ટમાં એવું છે કે સ્ટુડન્ટને એના માટે કેમ્પસ કંપનીઓને અહીંયા બોલાવી અને કેમ્પસ ઇન્ટરવ્યુ અમે કરાવતા હતા જેને કારણે અમારી ઘણી છોકરીઓને જોબ પણ મળેલી છે. ઉપરાંત આવા જે ટ્રેનિંગ પ્લેસમેન્ટમાં જે કેમ્પસ ઇન્ટરવ્યુ કેવી રીતે ફેસ કરવા એના માટેના પણ અમે ક્લાસ કરતા અહીંયા એના માટે પણ અમે એ બહારથી એક્સપર્ટને બોલાવી અને અમે એમની પાસે એ કન્સલ્ટેશન લેતા અને એ લોકો સ્ટુડન્ટને ગાઈડ કરતા. એટલે આ બધી અમે પ્રવૃત્તિ અમારે અહીંયા ચાલે જ છે. એટલે ફક્ત છોકરીઓને ભણાવી લઈએ, છોકરીઓને ફક્ત પ્રેક્ટિકલ અને થિયરીના લેક્ચર લઈ લઈએ કે ભણાવી લઈએ
પ્રેક્ટિકલ કરાવી દઈએ એટલું પૂરતું નથી, પણ એમનો સર્વાંગી વિકાસ થાય એ જરૂરી છે, અને એ હવે અહીંયા તલાવીએ છીએ. ખૂબ અભિનંદન સાહેબ આપને કે આટલી સરસ આ પ્રવૃત્તિ આ કોલેજમાં કરાવી રહ્યા હતા, અને બિલકુલ જ હવે આપણે ઈચ્છીશું કે નવા પ્રિન્સિપાલ જે પણ અહીંયા આવે તે આનાથી વધુ સારી પ્રવૃત્તિ, જે જનરેશન ચાલે છે કે જે દુનિયા ચાલે છે કે ભાઈ દરેક વસ્તુમાં એક કોમ્પિટિશન હોય કે દરેક વસ્તુની અંદર કે તમે કેવી રીતના આગળ વધો છો અને કેવી રીતે તમે તમારી કોલેજને એકદમ હાઈ લેવલ સુધી લઈ જાઓ છો એના માટેના પ્રયત્નો હંમેશા બધા જ લોકો કરતા હોય છે. તો આવી જ રીતે આપણે પણ એવી આશા રાખીશું કે આ કોલેજની અંદર દીકરીઓની જ્યારે આ કોલેજ છે તો ખૂબ સારી પ્રવૃત્તિઓ થાય, અને આપ અમને બોલાવતા રહેજો એવી આશા સાથે. થેન્ક યુ, ધન્યવાદ સર આપનો. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે જેથી અમારી આ સંસ્થા શું પ્રવૃત્તિ કરે છે એ આજે અમને બતાવવાનો મોકો મળ્યો છે, એ દર્શાવવાનો મોકો મળ્યો છે. અમારી આ સંસ્થામાં અમારા ડાયરેક્ટર સાહેબ શ્રી કે નિરાલા સાહેબ, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુબેન શર્મા પણ અહીંયા એક વખત પધાર્યા હતા, અને તેઓએ પણ આ સંસ્થા જોઈ અને ખરેખર એમણે ખૂબ જ અમારી સંસ્થાના એને અમને એપ્રિશિએટ કર્યા છે, એ બદલ એ સૌનો પણ હું આભાર માનું છું. અને અમારે હવે જે અમારા નવા જે પ્રિન્સિપાલ જે આવશે શ્રી બી જે અય્યર, ભાસ્કરભાઈ અય્યર સાહેબ અથવા શ્રી સંપટ સાહેબ, જે કોઈ પ્રિન્સિપાલ આવશે એ પણ આ પ્રવૃત્તિ ચાલુ જ રાખશે, ઉલટાનું એમાં વધારો કરશે, પણ ઓછું નહીં કરે પણ વધારો કરી અને આ સંસ્થાને ટોપ ઉપર લઈ આવશે એ મને પૂરી 100% ખાતરી છે. અને આ આપની ચેનલનો પણ હું ખૂબ આભાર માનું છું, અને આપની ચેનલ જ્યારે જ્યારે અમારે આવું કંઈ અમારે અમે શું પ્રવૃત્તિ કરીએ છીએ એ દર્શાવવાની અમને જરૂર ઊભી થાય ત્યારે પણ એ આપની આ ચેનલ છે એમને ખૂબ જ ઉપયોગી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે. ખૂબ ખૂબ આભાર બેન આપનો. થેન્ક યુ. થેન્ક યુ. ફરીથી મળીશું ત્યાં સુધી. નમસ્કાર.